નમસ્કાર, સ્વાગત છે CN24 ન્યૂઝ સાથે. વિગતવાર સમાચાર જોઈએ, પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. હત્યાના કેસની થશે સુનાવણી, સુરક્ષા વ્યવસ્થા કડક કરાઈ. બાતમીના આધારે વિદેશી દારૂ પકડાયો, 2,30,000 નો પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો. મુસ્લિમ સમાજની મૌન રેલી, મોટી સંખ્યામાં મુસ્લિમ અગ્રણીઓ જોડાયા. નર્મદા રથનો વિરોધ, પોલીસ અને ગામ લોકો વચ્ચે થઈ બોલાચાલી. વિગતવાર સમાચારમાં વાત કરીએ તો ડેરા સચ્ચા સોદાના મુખ્ય ધર્મગુરુ રામ રહીમ સામે હત્યાના 2 કેસો માટે આજે સુનાવણી હાથ ધરવામાં આવશે, જેને લઈ સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. પંચકુલા ખાતે અર્ધલશ્કરી દળો અને હરિયાણા પોલીસના સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. ડેરા સચ્ચા સોદાના મુખ્ય ધર્મગુરુ રામ રહીમ સામે હત્યાના 2 કેસોમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. સાધ્વીઓ સાથે યૌન શોષણના કેસમાં 20 વર્ષની જેલની સજા કાપી રહેલા ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમની મુશ્કેલીઓ વધી રહી છે. કેસને લઈને સુરક્ષા વ્યવસ્થાને કડક કરવામાં આવી છે. પંચકુલા ખાતે અર્ધલશ્કરી દળો અને હરિયાણા પોલીસના સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. 16 સપ્ટેમ્બર શનિવારના રોજ હત્યાના 2 કેસમાં અગત્યની સુનાવણી બાબા માટે મુસીબત લાવી શકે છે. આ કિસ્સાઓમાં જો દોષી જાહેર કરવામાં આવે તો આજીવન સજા અથવા મૃત્યુદંડની સજા થઈ શકે છે. આ બંને કેસ પત્રકાર છત્રપતિ અને ડેરા પ્રમુખ પૂર્વ મેનેજર રણજીતની હત્યા સાથે જોડાયેલો છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. ખેડૂતોની લોન માફ કરનારું રાજસ્થાન ભાજપ શાસિત મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ પછી 3જું રાજ્ય બન્યું છે. 1 સપ્ટેમ્બરથી આંદોલન કરી રહેલા ખેડૂતો સાથેની સમજૂતી પછી સરકારે ઋણ માફીની જાહેરાત કરી હતી. ખેડૂતો સાથેની સમજૂતી મુજબ ₹50,000 સુધીની ખેત લોન માફ કરાશે. એ કારણે વસુંધરા રાજે સરકારની તિજોરી પર વધારાનો ₹20,000 કરોડનો બોજ પડશે. ₹50,000 સુધીની લોન માફ કરવાની ખેડૂતોની માંગના અનુસંધાને ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ જેવા રાજ્યોએ અપનાવેલી પ્રતિક્રિયાનો અભ્યાસ કરવા ઉચ્ચ કક્ષાની સમિતિ રચવાની સરકારે જાહેરાત કરી હતી. રાજ્યના 14 જિલ્લામાં આંદોલનનું નેતૃત્વ કરનારા CPM સાથે જોડાયેલી કિસાન મહાસભાએ આંદોલન પાછું ખેંચવા જાહેરાત કરી હતી. અગાઉ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ અને મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડણવીસ સરકારે અનુક્રમે ₹36,000 કરોડ અને ₹34,000 કરોડનો બોજ વરૂટી ખેડૂતોને લોન માફ કરી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. અમદાવાદ વચ્ચે હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ શરૂ થાય એ પહેલા નરેન્દ્ર મોદીએ ગઈકાલે ગાંધીનગરમાં મૂકવામાં આવેલા બુલેટ ટ્રેનના મોડેલ પર હાથ અજમાવ્યો હતો. ગાંધીનગરમાં મૂકવામાં આવેલા બુલેટ ટ્રેનના મોડેલને નરેન્દ્ર મોદી અને શિંજો આબેએ નિહાળ્યું હતું. નરેન્દ્ર મોદીએ આ મોડેલમાં બેસીને બુલેટ ટ્રેનનું સંચાલન કઈ રીતે થાય અને એની ટેકનિકલ માહિતીની જાણકારી મેળવી હતી. બુલેટ ટ્રેનને સિમ્યુલેટરથી સમજવાનો અહીં રોમાંચક પ્રયાસ થયો હતો અને નરેન્દ્ર મોદીએ બુલેટ ટ્રેનના મોડેલમાં બેસીને એનું સંચાલન જાણ્યું હતું. સિમ્યુલેટર સામે એક પડદા પર એને લાઈવ બતાવાતું હોવાથી વ્યક્તિ જાણે બુલેટ ટ્રેનમાં બેઠો હોય એવો અનુભવ થતો હતો. નરેન્દ્ર મોદીએ અધિકારી પાસેથી રસપૂર્વક આ ટ્રેન વિશે માહિતી જાણી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. મોરબીના સુન્ની મુસ્લિમ સમાજે નેહરુ ગેટ ચોકથી બાઇક રેલી યોજી હતી. આ રેલી કલેક્ટર કચેરીએ પૂર્ણ કરવામાં આવી હતી, જ્યાં જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. મોરબીના સુન્ની મુસ્લિમ સમાજે નેહરુ ગેટ ચોકથી બાઇક રેલી યોજી હતી, જે રેલી કલેક્ટર કચેરીએ પૂર્ણ કરવામાં આવી હતી, જ્યાં જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવીને રજૂઆત કરવામાં આવી કે કોમવાદી વલણ ધરાવતી સોનુ ડાંગરે મુસ્લિમ ધર્મના સ્થાપક અને પૈગંબર હજરત મોહમ્મદ સાહેબની શાનમાં ગુસ્તાખી કરી બેફામ વાણી વિલાસ અને અભદ્ર વર્તન સાથેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો છે, જેથી સુન્ની મુસ્લિમ સમાજની લાગણી દુભાય છે.
ઇસ્લામ ધર્મના અપમાનથી સુન્ની મુસ્લિમ સમાજમાં ભારે આક્રોશ અને રોષ ભભૂકી ઉઠ્યો છે. આવી કોમવાદી હીન વિચારધારા ધરાવતી સોનુ ડાંગર વિરુદ્ધ તાત્કાલિક ધોરણે કડકમાં કડક પગલાં ભરવાની માંગ કરી છે અને જો તાત્કાલિક યોગ્ય કાર્યવાહી ના કરાય તો મુસ્લિમ સમાજ આંદોલનનો માર્ગ અપનાવશે તેમ પણ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. પંચમહાલ જિલ્લાના પોલીસ વડાને મળેલ બાતમીના આધારે વિદેશી દારૂ મળી કુલ 2,30,000 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. મહીસાગર જિલ્લા ઇન્ચાર્જ પોલીસ જિલ્લામાં ચાલતી વિદેશી દારૂની અસામાજિક પ્રવૃત્તિને નેસ્તા નાબૂદ કરવા માટે આપેલી સૂચના અને માર્ગદર્શન હેઠળ લુણાવાડા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટરને મળેલી માહિતીના આધારે કારની અંદર તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આમ કુલ 2,30,000 નો મુદ્દામાલ કબજે કરી ભાગી ગયેલા કાર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. USEC, CN24 ન્યૂઝ, પંચમહાલ. તો હાલ સમાચારમાં સમય થયો છે એક વિરામનો, લઈએ એક વિરામ. ખુલ્લામાં અને જાહેર માર્ગ ઉપર કચરો એ બીમારીનું ઘર છે, જેનાથી કમળો અને મેલેરિયા જેવા જીવલેણ રોગો ઉત્પન્ન થાય છે, જે ચેપી અને વાયરલ રોગો છે. ત્યારે આ બીમારીઓથી બચવા સરકારના સ્વચ્છ અભિયાન સાથે જોડાવો, તેમજ ભીના કચરાને ગ્રીન ડબ્બામાં અને સૂકા કચરાને બ્લુ ડબ્બામાં જ નાખો. તમારી આસપાસ સ્વચ્છતા જાળવતા રહો, ખુશ રહો, સ્વચ્છ રહો અને જોતા રહો CN24 ન્યૂઝ. ગુજરાતના પનોતા પુત્ર અને વર્તમાન સમયે વિશ્વમાં ભારતનું નામ ગુંજતું કરનાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે નિહાળો અમારો ખાસ કાર્યક્રમ નમો નમઃ 17 સપ્ટેમ્બર ને રવિવારના રોજ માત્ર CN24 ન્યૂઝ પર. ક્રાઇમ અને ક્રિમિનલ પર સચોટ ખબર માત્ર CN24 ન્યૂઝ પર. ક્રાઇમ સ્પોટ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરે તો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ખાતે મ્યાનમારમાં જે મુસ્લિમ અને હિન્દુ પર અત્યાચાર કરવામાં આવે છે તેને રક્ષણ મળે તે માટે ધાંગધ્રા સુન્ની મુસ્લિમ સમાજે મૌન રેલી યોજી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ખાતે મ્યાનમારમાં જે મુસ્લિમ અને હિન્દુ પર અત્યાચાર કરવામાં આવ્યા છે તેને રક્ષણ મળે તે માટે આજે ધાંગધ્રા સુન્ની મુસ્લિમ સમાજે મૌન રેલી યોજી હતી. મ્યાનમાર મુસ્લિમ તેમજ હિન્દુ ભાઈ બહેનો પર અમાનનીય કૃત્ય કરી જાનથી મારી નાખવામાં આવ્યા છે, તેથી ધાંગધ્રા સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા મૌન રેલીનું આયોજન કરી અને લોકોને રક્ષણ કરવા માંગ કરાઈ હતી. આજની આ મૌન રેલીનું આયોજન ધાંગધ્રા સમસ્ત મુસ્લિમ સમાજ તરફથી કરવામાં આવેલ. આ રેલીનો મુખ્ય આદેશ બર્માની અંદર જે મુસ્લિમો પર અત્યાચાર થયેલ હતા તેના વિરુદ્ધની અંદર છે. મુસલમાન અંગેના કોઈ પણ અત્યાચારને સહન કરી લેવામાં નહીં આવે અને આ મૌન રેલી ખૂબ શાંતિ અને એકલાસથી ખલાસ કરવામાં આવેલ છે અને આ મૌન રેલીની અંદર બધાએ સાથ સહકાર આપેલ છે. આ મૌન રેલીની અંદર જે મુસલમાનો જે બર્માના મુસલમાનો જે ખુદાની રહેમતમાં પહોંચી ગયા છે એને મગફિરતની દુઆ અંગેની રેલી હતી અને મુસ્લિમો પર અત્યાચાર થાય તે અત્યાચારના વિરુદ્ધમાં રેલી હતી. અસલામ અલૈકુમ. પડોશી દેશ બર્માં મુસ્લિમો તેમજ હિન્દુ ભાઈ બહેનો પર અમાનનીય કૃત્ય કરી જાનથી મારી નાખવામાં આવ્યા છે. આ ઘટનાને લઈ સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા સુન્ની મુસ્લિમ સમાજ આ બનાવને વખોડી કાઢ્યો હતો. આ મૌન રેલીનું આયોજન ધાંગધ્રા સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ મૌન રેલીમાં અંદાજિત 20,000 થી પણ વધારે લોકો જોડાયા હતા.
આ રેલીમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. કલ્પેશ વાડે, CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હિંમતનગરના કરણપુર ગામે નર્મદા રથનો ગામ લોકો દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં 3 કલાક સુધી ગામ લોકો અને પોલીસ વચ્ચે બોલાચાલી સર્જાઈ હતી. હિંમતનગરના કરણપુર ગામે નર્મદા રથનો ગામ લોકો દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં 3 કલાક સુધી ગામ લોકો અને પોલીસ વચ્ચે બોલાચાલી સર્જાઈ હતી. અને ગામ લોકોની માંગણી હતી કે જો રથ જવા દેવો હોય તો રથ પરથી નરેન્દ્ર મોદીના ફોટા ઉતારી દો, અને જો રથ નહીં જવા દો તો પોલીસે પણ ગામ લોકોને ધમકી આપી હતી કે તમે વિરોધ ન કરો નહીં તો લાઠી ચાર્જ કરીશું. અહીંયા અમે હિંમતનગર તાલુકાના કરણપુર ગામમાં આજે નર્મદા રથનો વિરોધ કરવામાં આવ્યો છે, અને વિરોધ કરતી વખતે પાટીદારો ઉપર અને ગામ લોકો પર પોલીસ દ્વારા એવું મનસ્વી વર્તન કરવામાં આવ્યું, તમે અહીંથી નહીં જાઓ તો અમે તમારા ઉપર ગાડી ચરાઈ જઈશું. એ પછી મામલતદાર, પોલીસ PSI, ગામભોઈ PSI, લાઠીચાર્જ જે બધું કરવાનું કહેતા હતા, અને એ બદલ અમારી મામલતદાર સાહેબ, PSI, ગામભોઈ PSI સાહેબ અને સરકારી ટોટલી કર્મચારી એ માફી માંગી, પછી અમે ગામમાં પ્રવેશ આપ્યો છે. આ વાતને લઈને ગામ લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. પોલીસની ગાડીઓ, મામલતદાર સહિતની ટીમે ગામમાં ખડકી દેવામાં આવી હતી અને તંત્ર દ્વારા ગામ લોકોને માફી માંગવામાં આવતા રથ અંદર પ્રવેશવા દીધો હતો, પરંતુ કોઈ રાજકીય નેતા રથ સાથે ગામમાં આવ્યા ન હતા. દીપક સિંહ રાઠોડ, CN24 ન્યૂઝ, હિંમતનગર. હળવદમાં પ્રાથમિક શાળા ખાતે મચ્છરદાની વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે વિદ્યાર્થીઓના અભ્યાસ પર આવા કારણોસર માંદગીની અસર ન પડે તે હેતુથી ક્લબની બહેનો દ્વારા વિદ્યાર્થીઓને 65 મચ્છરદાની વિતરણ કરવામાં આવી હતી. હળવદમાં ક્લબ દ્વારા મચ્છરદાની વિતરણનો કાર્યક્રમ પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો. ચોમાસાની આ વરસાદી સિઝનમાં અને પછી મચ્છરના ઉપદ્રવમાં ખૂબ જ વધારો થતો હોય છે, જેને હિસાબે રોગચાળો ફાટી નીકળે છે અને દવાખાનાઓ ઉભરાતા હોય છે, ત્યારે વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર આવા કારણોસર માંદગીની અસર ના પડે અને અભ્યાસ ન બગડે એવા હેતુથી શ્રી ક્લબની બહેનો દ્વારા આ કાર્યક્રમ ખારીવાડી વિસ્તારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 65 મચ્છરદાની વિતરણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ક્લબની બહેનો ઉપસ્થિત રહી હતી. જગદીશ પરમાર, CN24 ન્યૂઝ, હળવદ. ખાનપુર ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લાભાર્થીઓને સરકારી યોજનાઓનો લાભ અપાયા હતા, જેમાં તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકારે એક એવો અભિગમ અપનાવ્યો છે કે કચેરી સુધી અરજદારોને દોડવું ન પડે અને પોતાના નજીકના ગામમાંથી સરકારી યોજનાઓના લાભ મેળવી શકે તે હેતુથી સેવા સેતુ કાર્યક્રમ શરૂ કર્યા છે. પરંતુ સરકારે સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરતા પહેલા અગાઉના પંચમહાલ જિલ્લા કલેક્ટર પી ભારતીએ જન સુનાવણી કાર્યક્રમ શરૂ કરીને ગામે ગામ જન સુનાવણી કાર્યક્રમ રાખીને ગામના પ્રશ્નોનો નિકાલ ગામમાં જ થાય અને સરકારી યોજનાઓનો લાભ ગામમાં જ મળે તેવું કાર્ય અગાઉના પંચમહાલ જિલ્લા કલેક્ટર પી ભારતીએ કર્યું હતું. ત્યારબાદ સરકારે સેવા સેતુ કાર્યક્રમ યોજીને ગામના પ્રશ્નોનો નિકાલ ગામમાં થાય અને સરકારી યોજનાઓનો લાભ અરજદારોને ગામમાં જ મળે તેવું કાર્ય શરૂ કર્યું છે, જેને લઈને આજે પંચમહાલના મોરવા હડફ તાલુકાના ખાનપુર ગામે શહેરા પ્રાંત અધિકારી NM માધુના અધ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. આ સેવા સેતુ કાર્યક્રમમાં સરકારી અન્ય યોજનાઓ જેવી કે આધાર કાર્ડ, રેશન કાર્ડ, 7-12 નકલો, મા વાત્સલ્ય જેવી અનેક યોજનાઓનું કાર્ય એક જ જગ્યાએ કરવામાં આવ્યું હતું, જેમાં 11 ગામોના લાભાર્થીઓને આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લીધો હતો. આ સેવા સેતુ કાર્યક્રમમાં મોરવા હડફ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ તેમજ તમામ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સેવા સેતુના કાર્યક્રમમાં વિધવા સહાય, નિરાધાર વૃદ્ધ સહાય, અપંગ સહાય, આદિજાતિની સ્કોલરશીપ, મફત ખેડૂત ખાતેદારોને 7-12 વિતરણ, ઉજ્જવલા ગેસ યોજનાના લાભાર્થીઓને મફત ગેસ કનેક્શન અને ગેસનું વિતરણ, આવી અનેક યોજનાઓ એક જ છત્ર નીચે કુલ લગભગ 5,000-6,000 લાભાર્થીઓને આજે લાભ આપવામાં આવશે, અને તે માટે તમામ ડિપાર્ટમેન્ટ અહીં આવી ગયા છે અને તાલુકાનો આજે લાભ લઈ રહ્યા છે. ઉમેશ શેખ, CN24 ન્યૂઝ, પંચમહાલ. તો સમાચારના અંતમાં વાત કરીએ તો 17 સપ્ટેમ્બરે સુરતમાં અનોખી રીતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ ઉજવણીમાં નાના મોટા કુલ 8 કાર્યક્રમો કરવામાં આવશે, જેમાં એક કાર્યક્રમ દરમિયાન 680 કિલો કેક કટ કરવાનો પણ પ્લાન કરવામાં આવ્યો છે. સુરતના વિધાનસભા સભ્ય હર્ષ સંઘવી દ્વારા થઈ રહેલી આ ઉજવણીમાં દિવસ દરમિયાન નાના મોટા કુલ 8 કાર્યક્રમ કરવામાં આવશે, જેમાં એક કાર્યક્રમ 680 કિલો કેકનો પણ છે. 68 ફૂટ લાંબી અને સળંગ એવી આ કેક બનાવવા માટે કુલ 68 કારીગરોનો ઉપયોગ કરવામાં આવશે અને આ 680 કિલો કેક શહેરની કુલ 70 સ્કૂલોના 6800 વિદ્યાર્થીઓને આપવામાં આવશે. અન્ય કાર્યક્રમોમાં નરેન્દ્ર મોદીના ચહેરાના હ્યુમન પેઇન્ટિંગથી માંડીને કૈલાસ ખેરની મ્યુઝિકલ નાઇટનો સમાવેશ થાય, તો સાથોસાથ નરેન્દ્ર મોદીના બર્થડે સુરતની સુર સ્કૂલના 700 જેટલા દિવ્યાંગ બાળકોના પરિવારને આ બાળકોની વિશિષ્ટ જરૂરિયાત માટે પરિવાર દીઠ 10,000 રૂપિયા ભેટ આપવામાં આવશે. આ જવાબદારી સુરતના 400 દાતાઓએ સ્વીકારી છે. નરેન્દ્ર મોદી 67 વર્ષ પૂરા કરીને 68મા વર્ષમાં પ્રવેશ કરશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. તો અત્યારના સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે આપ જોતા રહો CN24 ન્યૂઝ. નમસ્કાર.